આજ રોજ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનના નવરંગ ટાઉનશીપ વિસ્તારમાં નિમિષાબેન કરીને જે એક મહિલા હતા તેઓની હત્યા કરવામાં આવેલી અને હત્યાની અંદર હથિયારનો ઉપયોગ થયેલો હોય પોલીસે તાત્કાલિક તપાસ આરંભેલ અને બનાવના નજરે જોનાર સાહેબ જે છે સુમિત્રાબેન પરમારનાઓની રૂબરૂમાં ફરિયાદ લીધેલી અને ફરિયાદી પાસેથી એવી હકીકત જાણવા મળેલી કે તેમના આ નિમિષાબેનને તેમના પતિ જે છે રસિકભાઈ જેઠાભાઈ પરમાર કે જેઓ વસો ટેકરા ખાતે રહે છે તેઓએ જ તેઓના ફેમિલી ડિસ્પ્યુટના કારણે તેમની હત્યા કરેલી અને જે બનાવ અનુસંધાને નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. આમાં જે આરોપી છે રસિકભાઈ જેઠાભાઈ પરમાર તેઓએ જે હત્યા કરેલી તેમાં દેશી તમંચાનો ઉપયોગ કરેલો. તેઓએ એક રાઉન્ડ ફાયર કરેલો અને જે ભોગ બનનાર નિમિષાબેન છે તેમને છાતીના ભાગે આ ફાયરિંગથી ઈજા થયેલી અને તે ઈજાના કારણે તેઓ મરણ ગયેલ છે. હત્યા કરવાનું કારણ શું છે? હત્યા કરવાનું કારણ જે છે ફરિયાદીએ જણાવેલું કે તેમના પારિવારિક જે ઝઘડા ચાલતા હતા અને એ ઝઘડાના પરિણામે તથા નો કેસ પણ ચાલતો હતો અને એ સિવાય અન્ય એક કેસ હતો તેમની વચ્ચે 323નો પણ એક કેસ હતો. આ બધા કેસના કારણે તેમજ મિલકત જે છે આમના પતિએ આ ભોગ બનનાર નિમિષાબેનના નામે જે મિલકત લીધેલી તે મિલકત અંગેનો પણ ડિસ્પ્યુટ હતો. આ બધી વસ્તુઓ ભેગા થતાં આ જે આરોપીએ છે એ આ ભોગ બનનાર નિમિષાબેનની હત્યા કરેલી છે. આરોપી સાહેબ ચાંદી પકડવાનો એ વ્યવસાય શું કરતા? આરોપી રિટાયર્ડ કર્મચારી છે ફોરેસ્ટ ખાતાના અને આરોપીને આજરોજ આ જે બનાવ બન્યો ત્યારબાદ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનથી એક માહિતી જે હતી એ માહિતી તાત્કાલિક નડિયાદ ટાઉન નડિયાદ પશ્ચિમ નડિયાદ રૂરલ તમામ પોલીસ સ્ટેશનોમાં સર્ક્યુલેટ કરવામાં આવેલી હતી. જે આધારે નડિયાદ ટાઉનના સબ ઇન્સ્પેક્ટર છે હિમાંશુ ઋષિ એ અને તેમના ડીસ્ટાફના માણસોને એક બાતમી મળેલી કે આ ગુનો કર્યા બાદ આરોપી અહીં સરદાર ભવન પાસે બેસેલો છે તે આધારે નડિયાદ ટાઉન ડીસ્ટાફે આરોપીને હસ્તગત કરેલ છે. આરોપી સાહેબ